ગુજરાત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ગાંધીજીએ કહ્યું છે કે ભારત ગામડામાં વસેલું છે અને ગ્રામીણ ભારતની આ કલ્પના ત્યારે જ સાકાર થાય છે કે જ્યારે ખેડૂતો સદ્ધર હોય છે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે આપણી સરકાર ખેડૂતોની સરકાર છે તો આવો જાણીએ કે આજની આ સરકારે ખેડૂતોના વિકાસ માટે શું પગલાં લીધા છે આજના આ વિષયને ચર્ચા માટે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાતના કૃષિમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા ભૂપેન્દ્રસિંહજી આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં થેન્ક યુ સૌથી પહેલા તો એ પૂછવું છે કે તમને એવું નથી લાગતું કે આજની આ પ્રગતિની દોડમાં ખેડૂતોએ આગળ વધવું હોય તો આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી જોઈએ આ બાબત માટે રાજ્ય સરકારે શું પ્રયત્નો કર્યા છે આખા દેશમાં પહેલીવાર વાર આ સરકારે ને આ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉકેલના આંદોલન કર્યા ભૂતકાળમાં પ્રશ્નોના આંદોલન થયા હતા આ પહેલી સરકાર છે આ પહેલા મુખ્યમંત્રી છે કે જેમણે ઉકેલના આંદોલન કર્યા અને ખેડૂતને ક્યાં તકલીફ છે એનું નિદાન કર્યું ને નિદાન કરીને એનો ઉકેલ કર્યો એટલે ખેડૂતોની મુશ્કેલી નરેન્દ્રભાઈ મોદી પોતે પણ સમજી શક્યા અને ત્યારે જ આ પ્રકારના નિવારણ કરી શક્યા ઉકેલ કરી શક્યા પાણી કેમ નીચે ગયું પાંચ ફૂટ થી હજાર ફૂટ કેમ ગયું મુખ્યમંત્રી શ્રી એનું નિદાન કરીને ઉપાય કયો કર્યો ઉપરથી પડતું પાણી જે પહેલા પડતું હતું એ સીધું દરિયામાં જતું હતું એ પાણીનો સંગ્રહ કરવા માટેની યોજના કરી અને આખા રાજ્યની અંદર સંચય માટે ખેત તલાવડી ગામ તળાવ ચેક ડેમ મોટા તળાવો અને પરિણામ એ આવ્યું આજે કે પાણીના તળ ઊંચા આવ્યા છે જે નીચા તળને કારણે વીજળી પણ વધારે વપરાતી હતી ખેડૂતોને વધારે વીજળી વાપરવી પડે ઘર વપરાશમાં અમે ન આપી શકીએ ઉદ્યોગમાં ન આપી શકીએ ખેડૂતોએ જળસંચયનો કાર્યક્રમ પોતાનો કાર્યક્રમ છે એવી રીતે હાથમાં લીધો અને આજે મને કહેતા આનંદ છે રાજ્યના કૃષિમંત્રી તરીકે કે છેલ્લા છ સાત વર્ષની અંદર જ આજે પાણીના તળ રાજ્ય સરકારના પ્રયત્નો ધાર્મિક સંસ્થાના પ્રયત્નો ખેડૂતોના પ્રયત્નો સામાજિક અભિયાન ઊભું થયું એના કારણે આજે બે મીટરથી માંડીને પાંચ સાત મીટર સુધીના તળ જે ઊંચા આવ્યા તો એના કારણે ખેડૂતને તો વીજળી જોઈતી જ નથી પાણી જ જોઈએ છે આજે ખેડૂત એ મુશ્કેલીમાંથી બહાર આવી રહ્યો છે સાચી દિશા પકડાઈ છે પહેલીવાર આખા દેશની અંદર અને આ સાચી દિશા અમે પકડી છે ને એ વાત સાચી છે એવું આ વિશ્વના નિષ્ણાત અને માન્ય કૃષિ નિષ્ણાત ડૉક્ટર સ્વામીનાથને કહ્યું છે કે તમે અપનાવેલો રાહ એ એક માત્ર રાહ છે કે જેના કારણે ખેડૂત એ સદ્ધર થઈ શકે ખેડૂત મુશ્કેલીમાંથી બહાર આવી શકે ખેડૂતોને શું લાભ થાય આધુનિક અને વૈજ્ઞાનિક ખેતીની પણ વાત કરી ખેડૂતોને ખેતી પોષાય એ માટેના રાજ્ય સરકારના પ્રયત્નો થવા જોઈએ ખૂબ આંદોલનો થયા ઉકેલ નહીં અમારી સરકારે આ વૈશ્વિકકરણને પહોંચી વળવા માટે કૃષિ મહોત્સવનું આયોજન કર્યું અને કૃષિ મહોત્સવના આયોજનમાં આ દેશમાં પહેલીવાર લેબ ટુ લેન્ડનું સૂત્ર મુખ્યમંત્રીશ્રી આપ્યું એટલે લેબોરેટરીમાંથી વૈજ્ઞાનિકો ખેતર સુધી જાય અને ત્યાં એને સાચી માહિતી આપે અત્યાર સુધી મારો પણ ખૂબ લાંબો અનુભવ છે ક્યારેય કોઈ વૈજ્ઞાનિક એ લેબોરેટરીમાંથી ગામડા સુધી ખેતર સુધી ગયો નહોતો આ પહેલીવાર આ રાજ્યમાં સાતસો સાડી સાતસો વૈજ્ઞાનિકો અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ એ લેબોરેટરીમાંથી ગામડામાં ગયા અને ખેડૂતને રૂબરૂ મળીને અમે અઢાર હજાર ગામડાઓમાં ત્રીસ દિવસ સુધી એક લાખ કર્મચારીઓ સાડી સાતસો વૈજ્ઞાનિકો ખેતી પોસાય કેવી રીતે શા માટે વધારે ખર્ચ આવે છે એ ખર્ચને ઘટાડવા માટે શું કરવું જોઈએ ઉત્પાદકતા કેમ વધે આ બધી વૈજ્ઞાનિક ઢબે માહિતી આપવા માટેનું આયોજન કર્યું અને એના પરિણામે આજે ખેડૂતને એમ લાગવા માંડ્યું છે કે હું ખોટો ખર્ચ કરતો હતો ખર્ચ ઘટાડવા માટે આડેધડ ખાતરનો ઉપયોગ આડેધડ પાણીનો ઉપયોગ માહિતીનો અભાવ હતો ઇ આ અને એ માહિતીના અભાવના સ્થાને અમે સાચું માર્ગદર્શન આપ્યું અને સાચી માહિતી આપી કે તારા ખેતરમાં નાઇટ્રોજન કેટલું છે તને ખબર નથી છે તો નાખવાની જરૂર નથી ન હોય તો નાખ ભૂતકાળમાં હોય કે ના હોય એ નાઇટ્રોજન પોટાસ ફોસ્ફરસ નાખતો હતો અમે એની જમીનનું જન્મકુંડળી બનાવી અને જન્મકુંડળી બનાવીને અમે એને સોઇલ હેલ્થ કાર્ડ કહીએ છીએ મને કહેતા આનંદ છે કે આખા રાજ્યના અઢાર હજાર છસો ગામડામાં અમે ગામ દીઠ સાઈઠથી વધારે નમૂના અમે જમીનના લીધા છે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કર્યું છે અને એ ગામની જમીન કેવા પ્રકારની જમીન છે એનું કાર્ડ અમે પંચાયતમાં આપ્યું છે જેથી કરીને ભૂતકાળમાં જે આડેધડ અને દેખાદેખીની ખેતી ખેડૂત કરતો હતો એના કરતાં વૈજ્ઞાનિક ઢબે ખેતી કરે અને જમીનને જે જરૂર છે એ જ આપે એટલા પૂરતું મતલબ કે ખર્ચ ઘટ્યો જે વધારાનું ખાતર વાપરતો હતો વધારાની દવા વાપરતો હતો વધારાનું પાણી વાપરતો હતો એમાં વૈજ્ઞાનિક ઢબે વાપરવાથી એના પ્રમાણમાં ઘટાડો થયો એટલે એક પ્રકારની બચત થઈ અને બચત એક પ્રકારની આવક જ છે એટલે એમને આર્થિક લાભ પણ એટલો જ થયો છે અને આર્થિક લાભની વાત કરીએ તો એક વાત ખાસ કહેવી છે કે જ્યારે પણ કૃષિ ઉત્પાદન વધે છે ત્યારે ખેડૂતોને એનો આર્થિક લાભ નથી મળતો એ વાત કેટલા અંશે સાચી છે બે હજાર એક બે સુધી આ રાજ્યનું કૃષિ ઉત્પાદન નવ હજાર કરોડ રૂપિયા રેકોર્ડ ઉપર હતું અમારા આ પ્રયત્નો ખેડૂતોને ગામડા સુધી માહિતી અને માર્ગદર્શન મળ્યું એટલા માટે આ રાજ્યમાં સ્થાપના કાળથી અત્યાર સુધી એક યુનિવર્સિટી હતી અમે હવામાન આધારિત ચાર યુનિવર્સિટી બનાવી અને મેં કહ્યું તેમ આ ચારેય યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પોતાના સીમિત ક્ષેત્રમાં રહીને એ ખેડૂતોના પ્રશ્નો સમજીને એનો ઉકેલ કરે આ માત્ર ફેરફારથી નવ હજાર કરોડમાંથી મને કહેતા વાતનો આનંદ છે કે બે હજાર છ ખરીફ અને રવિના ઉત્પાદનનો આંકડો આવકનો આંકડો રાજ્યની કૃષિ આવકનો આંકડો ચોત્રીસ હજાર કરોડ સુધી પહોંચ્યો છે મતલબ એ થયો કે નવ હજાર કરોડમાંથી ચોત્રીસ હજાર કરોડ અમારું વાવેતર વિસ્તાર ખરીફમાં ઇઠ્યોતેર લાખ હેક્ટરનું હતું પણ આ માહિતીને માર્ગદર્શન મળ્યું એના પરિણામે આ વાવેતર વિસ્તાર માત્ર પાંચ વર્ષની અંદર ઇઠ્યોતેર લાખમાંથી નેવ્યાસી લાખ સુધી પહોંચ્યું કલ્પના કરો કે પહેલાં આ વિસ્તાર દસ લાખનો થયો ને એમાં વાવેતર થતું નહોતું હવે ત્યાં વાવેતર થયું ગઈકાલે જે ખેતી નહોતો કરતો એને આ માહિતીને માર્ગદર્શન મળ્યું એટલા માટે ખેતી કરતો થયો છે નેવ્યાશી લાખ એ ખરીફનું અને રવિનું વાવેતર એ માત્ર સત્તર લાખ હેક્ટરનું હતું બે હજાર છ રવિનું વાવેતર ઓગણચાલીસ લાખ હેક્ટરનું થયું મતલબ એ થયો કે રવિમાં પણ એમાં ઘઉં ચણા વગેરે આવે તો એ ગઈકાલ સુધી નહોતો ભાવતો એ ખેડૂત હવે અમારા જળસંચયના કામને કારણે માત્ર ને માત્ર ગુજરાત સરકારે કરેલા જળસંચયના કારણે જ આજે સત્તર લાખ હેક્ટરમાંથી ઓગણચાલીસ લાખ હેક્ટરનું વાવેતર થાય અને એના જ કારણે તો અમે વૈજ્ઞાનિક ઢબે ખેતી શીખવાડી આધુનિક ઢબે ખેતી શીખવાડી એને સપ્રમાણ ઇનપુટ્સનો ઉપયોગ કરતા અમે શીખવાડ્યું ઇનપુટ્સ એટલે ખાતર બિયારણને પાણી દવા એને તમે આડેધડ ના વાપરો તમે એને દેખાદેખી તે ના વાપરો પણ અમારો વૈજ્ઞાનિક જે કે છે એ પ્રમાણે વાપરો ભૂપેન્દ્રસિંહજી આ વિષય ઉપર હજી પણ વધારે ચર્ચા કરવી છે કે ખેડૂતોને શું લાભ થયા છે આ વિકાસના કારણે પરંતુ અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે દર્શક મિત્રો આ ચર્ચા આમ જ ચાલુ રાખીશું પરંતુ અત્યારે કેસે જીતે ગુજરાત કાર્યક્રમમાં લઈએ છીએ એક વિરામ